आंकलावमां कोरोना गाइडलाइनो भंग थतो नजरे चढ़ी रह्यो छे। रमतगमत विभाग द्वारा खास आयोजन करवामां आव्युं छे। कला महाकुंभनुं आयोजन करवामां आव्युं छे। धोरण 6 थी 12 ना धोरणनी अंदरना जे विद्यार्थीओ छे तेओए भाग लीधो छे। शिक्षण कार्य बंद होवा छतां सांस्कृतिक कार्यक्रम योजायो। कोरोनाने आमंत्रण आपता दृश्यो अहींया जोवा मळ्या हता। आंकलावमां कोरोना गाइडलाइनो भंग अने ए पण रमतगमत विभाग द्वारा करायेलू कला महाकुंभनुं आयोजन अने जेमां धोरण 6 थी 12 ना विद्यार्थीओए भाग लीधो छे। शिक्षण कार्य बंद छे तेम छतां आ प्रकारना सांस्कृतिक कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं अने कोरोनाने आमंत्रण आपता दृश्यो पण अहींया जोवा मळ्या। आप जोई रह्या छो आणंदना आंकलावना दृश्यो के ज्यां आयोजन करवामां आव्युं, कला महाकुंभनुं आयोजन करवामां आव्युं अने जेमां विद्यार्थीओए पण भाग लीधो हतो। धोरण 6 थी 12 ना विद्यार्थीओ द्वारा भाग लेवामां आव्यो हतो। परंतु सवाल ए छे के एक बाजु कोरोना काळ छे अने तेવામાં આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કેમ? સંવાદદાતા સપન જોડાયા છે। જી સપન, જે રીતે કહી શકાય કે કોરોના છે, શાળાઓ બંધ છે, તેમ છતાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન? જે બિનલ, ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે, હાલ આંકલાવ તાલુકાની અંદર કોરોના ગાઈડલાઈનના ઝઘડા ઉડતા નજરે પડી રહ્યા છે। સરકારના રમત ગમત વિભાગ દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી લઈ 12 ધોરણના વિદ્યાર્થીઓને ભાગ લેવડાયા હતા। ખાસ કરીને શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં આવા સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કેટલું યોગ્ય તેવા સવાલો ઉઠવા પામ્યા હતા। કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હાલ જો વાત કરવામાં આવે તો આંકલાવ તાલુકાની ખાનગી શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું। જી બિનલ, જી સપન, સમગ્ર વિગત આપવા બદલ આભાર। કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓ સાથે સાથે જે મહેમાનો હતા તે પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા, સાથે જ શાળાઓના આચાર્યો પણ ત્યાં જોવા મળ્યા હતા। અહીંયા સવાલ એ થાય છે કે શા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવું? કેમ કે એક બાજુ શાળાઓ બંધ છે, વિદ્યાર્થીઓના જીવ પર જોખમ ન તોડાય તેને ધ્યાનમાં રાખતા જ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો પછી સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કેમ કરવામાં આવી રહ્યું છે?